वैष्णव जन तो બાપુ નોઆખલીમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ વચ્ચે સુલેહે શાંતિ સ્થાપતા રહ્યા હતા ત્યારનો આ પ્રસંગ છે. બાપુ સાથે બંગાળાના મુખ્ય પ્રધાન જનાબ સુહરાવર્દીજી આ બાબતમાં મસલત કરવા અવારનવાર આવતા. સુહરાવર્દીજી વિશે કેટલાક લોકો એવું માનતા કે તેઓ મુસ્લિમ છે એટલે એમના પર બાપુ આટલો બધો વિશ્વાસ મૂકે એ બરોબર ન કહેવાય. કદાચ બાપુને તેઓ અવળે માર્ગે પણ દોરી જાય, પરંતુ બાપુને સુહરાવર્દીજીમાં પૂરેપૂરો વિશ્વાસ હતો. એક દિવસ બાપુને મનુબેન ગાંધી જરા અકળાઈને કહેવા લાગ્યા, બાપુ આ સુહરાવર્દી હવે કંઈ સુધરવાના નથી, એનો કાગળ તો જુઓ, એવાઓને આપ કેટલી નમ્રતા ભર્યા કાગળો લખો છો. બાપુ તો રહ્યા શિક્ષક. મનુબેનની આ વાતમાં બાપુને અવિનય દેખાયો એટલે બાપુએ શિક્ષકની રીતે મનુબેનને સવાલ પૂછ્યો, સુહરાવર્દી કોણ છે? મનુબેન કહે, બંગાળાના મુખ્ય પ્રધાન. બાપુએ બીજો પ્રશ્ન કર્યો, તારાથી કેટલા મોટા છે? મનુબેન કહે, મારા બાપા જેટલા મોટી ઉંમરના છે. એટલે બાપુ બોલ્યા, તો પછી તારાથી ટૂંકારે કેમ સંબોધાય? એક તો તારા કરતાં ઉંમરમાંય મોટા છે અને એક મોટા પ્રાંતના પંતપ્રધાન છે. તારે કાં તો સુહરાવર્દી ભાઈ કહેવું અથવા સુહરાવર્દી સાહેબ કહેવું જોઈએ. ભાષામાં અવિવેક આવે તેને પણ હું તો હિંસા જ કહું છું. અંગ્રેજોમાં જે ઘણી સારી ટેવો છે તેનું આપણે અનુકરણ નથી કર્યું. તેઓ પોતાના નાનામાં નાના નોકર પાસે પણ કંઈ માગશે તો પ્લીઝ શબ્દ કહેશે અને છેવટે થેન્ક યુ પણ કહ્યા વગર નહીં રહે. જ્યાં સુધી આપણા બાળકોને પણ ઘર અને શાળાઓમાં વિવેકમય ભાષા શીખવવામાં નહીં આવે ત્યાં સુધી આપણો દેશ કોઈ રીતે ઊંચો નહીં આવે. એકવાર બાપુ મુંબઈથી પૂના રેલવે ગાડીમાં જતા હતા. રસ્તામાં ગાડી કલ્યાણ સ્ટેશને થોભી. ત્યાં બાપુને મળવા મુંબઈની એક હાઈસ્કૂલના આચાર્ય આવ્યા હતા. એ આચાર્યની દેખરેખ હેઠળ બે વિદ્યાર્થીઓને ભણવા બાપુએ મૂક્યા હતા. બાપુ એ વિદ્યાર્થીઓના જીવનમાં અંગત રસ લેતા હતા એટલે તેઓ વિશે જાણવા માટે બાપુએ આચાર્યને સ્ટેશને બોલાવ્યા હતા. બાપુએ એ વિદ્યાર્થીઓના અભ્યાસ વિશે પૂછપરછ કરી. પછી બાપુએ આચાર્યને પૂછ્યું, આ બેમાંથી વધારે બુદ્ધિશાળી કોણ છે? આચાર્યે એક છોકરાનું નામ કહ્યું. બાપુએ બીજો સવાલ પૂછ્યો, એ બેમાંથી વધારે ચારિત્રવાન કોણ છે? આચાર્યે બીજા છોકરાનું નામ કહ્યું. એ સાંભળીને બાપુ ગંભીર અવાજે બોલ્યા, હા, મારી દૃષ્ટિએ તો બુદ્ધિ કરતાં ચારિત્ર જ વધારે અગત્યનું છે. આપણા શિક્ષિત વર્ગમાં બુદ્ધિશાળી માણસોનો તોટો નથી, પણ ચારિત્રવાન માણસોની આપણે હંમેશા તંગી અનુભવીએ છીએ. એવામાં ગાડી ઉપડવાનો સમય થયો. સિસોટી વાગી અને ગાડી ઉપડી ગઈ. આચાર્યના કાનમાં બાપુના પ્રેરક વાક્યો સતત સતત ગુંજી રહ્યા હતા. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન.